हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो? मजा में? साचा आपणे अगाउना लेक्चर में चैप्टर नंबर 1 अपनी आसपास में द्रव्य जेमा द्रव्य शू छे अने द्रव्यनु केतला प्रकारे वर्गीकरण थाय छे एना विषे समझूती मेळवी गया। हवे आजे आपणे द्रव्यनी लाक्षणिकताओ पर चर्चा करवाना छीए। तो शुरुआत करिए द्रव्यनी लाक्षणिकताओ, जेमा प्रथम लाक्षणिकता छे के द्रव्यना कणो वच्चे खाली स्थानो आवेला छे। द्रव्यना कणों वच्चे खाली स्थानों आवेला छे। तो तमने प्रश्न थशे के द्रव्यनी अंदर पण खाली जग्या आवे। खाली स्थान एटले के शू? द्रव्यना जे कण होय एमनी वच्चे पण थोड़ी थोड़ी जग्या रहेली होय छे। तो एना मते तमने उदाहरण आपूं। आपणे आपणा घरनी अंदर ए उदाहरणो जोयेला ज छे ने रोज बनावीए छे। आपणे ज्यारे चा बनावीए छे, कॉफी बनावीए छे के लींबू शरबत बनावीए छे, तो आनी अंदर बे प्रकारना द्रव्यनो समावेश थाय। समझिए, चा बनावी, कॉफी बनावी, लींबू शरबत बनाओ, बराबर। तो आ एक द्रव्य थे, बराबर। हवे आपणे चा बनावीए छे तो चा नी अंदर आपणे पाणी अने दूधनो समावेश करीए छे। कॉफी बनावा माटे आपणे बीजा द्रव्य तरीके दूध लईए छीए अने लींबु शरबत बनावा माटे आपणे पाणी ખાંડ જેવા દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો આ થયા બધા પ્રથમ દ્રવ્ય। સમજ પડે છે? આ આખી લાઈન સાની થઈ પ્રથમ દ્રવ્ય, જ્યારે આ બધા કયા થયા બીજા ક્રમના દ્રવ્ય। ખ્યાલ આવે છે? હું સમજાવવા માંગુ છું કે આપણે જ્યારે ચા બનાવીએ છીએ ત્યારે ચાની અંદર આપણે બીજા દ્રવ્ય તરીકે પાણી અને દૂધનો સમાવેશ કરીએ છીએ, એટલે કે આની અંદર આપણે આટલા પદાર્થો ઉમેરીએ છીએ ત્યારે આપણી ચા બને છે। તો એનો મતલબ શું થયો કે તમે જે પાણી લીધેલું છે એ પાણીની અંદર તમે જ્યારે દૂધ નાખો છો તો ત્યારે દૂધના કણો અંદર પાણીના કણો સાથે ગોઠવાઈ જાય છે। સમજ પડે છે? એ જ રીતે જ્યારે કોફી બનાવીએ છીએ ત્યારે કોફીના કણો અને દૂધના કણો એ પોતાને જ્યાં જગ્યા મળે છે ત્યાં પોતાની જગ્યા બનાવી લે છે, એટલે કે ખાલી જગ્યા પૂરી લે છે। એ જ રીતે લીંબુ શરબત, તો આપણે જ્યારે પાણીની અંદર ખાંડ કે લીંબુ નીચોવીએ છીએ ત્યારે એનું જે દ્રાવણ આપણે તૈયાર કરીએ છીએ અને એ દ્રાવણને આપણે જ્યારે હલાવીએ છીએ તો ત્યારે પાણી, ખાંડ અને લીંબુ આ ત્રણે ત્રણ દ્રવ્યના કણો એ અંદરની ખાલી જગ્યા પૂરે છે, એટલે કે તમે જેટલા પ્રમાણમાં પાણી લીધું છે એના કરતા ઓછા પ્રમાણમાં તમે જ્યારે લીંબુ કે ખાંડ નાખો છો તો આ બંને દ્રવ્ય કેવા છે કે પાણીના કણો વચ્ચે પોતાની જગ્યા બનાવી લે છે। ટૂંકમાં એક દ્રવ્યના કણ એટલે કે પ્રથમ દ્રવ્યના કણોમાં બીજા દ્રવ્યના કણો એકબીજા વચ્ચે પોતાની જગ્યા બનાવે છે। તો એના ઉપરથી શું કહી શકાય કે
કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, અવકાશ એટલે કે ખાલી જગ્યા. એટલે કે આપણે જ્યારે ચા બનાવીએ છીએ ત્યારે પાણી નાખીએ છીએ, તો પાણીના કણો વચ્ચે ચાના કણો શું કરે છે? પોતાની જગ્યા બનાવી લે છે. એટલે શું સાબિત થાય? કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. આમાં એક આપણે પ્રવૃત્તિ જોઈએ. ખાંડ પ્લસ પાણી અને બીજું છે KMnO4 પ્લસ પાણી. આ બે દ્રવ્યો છે, બંને દ્રવ્યના કણો એ પોતાની જગ્યા બનાવે છે. એટલે કે આ પ્રવૃત્તિ પરથી પણ સાબિત થશે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો આવેલા છે. તો સમજીએ આપણે પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના કણો વચ્ચે ખાલી અવકાશ રહેલો છે એના માટેની આપણે એક પ્રવૃત્તિ જોઈએ, જેમાં આપણે બે ઉદાહરણ લીધા કે પાણીની અંદર ખાંડના કણોનો ઉમેરો કરવો અને ત્યારબાદ પાણીની અંદર KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટનો ઉમેરો કરવો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પાણી ભરેલું બીકર છે એની અંદર હું ખાંડનો ઉમેરો કરું છું. હવે આ ખાંડ અને પાણીના મિશ્રણને આપણે હલાવીશું તો તમે સૌ જાણો જ છો કે ખાંડ એ પાણીમાં દ્રાવ્ય થઈ જશે. તો આ ખાંડ જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે એ આપણને શું સમજાવે છે? જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ખાંડ એ પાણીમાં દ્રાવ્ય થઈ ગઈ છે એનો અર્થ છે કે પાણી જેવા દ્રાવ્ય કણોની અંદર ખાંડ જેવા દ્રવ્યના કણો એ ખાલી જગ્યામાં ગોઠવાઈ જાય છે. એટલે કે કોની વચ્ચે ગોઠવાય છે? તો કે ખાંડના કણો એ પાણીના કણો વચ્ચે પોતાની જગ્યા બનાવે છે. આના ઉપરથી સાબિત થાય છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. એટલે કે ખાંડના કણો એ પાણીમાં એકબીજા સાથે એક સમાન રીતે મિશ્ર થઈ જાય છે. ક્લિયર? ત્યારબાદ પાણી ભરેલા બીકરમાં આપણે KMnO4ના દ્રાવણનો ઉમેરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ છે KMnO4નું ગુલાબી રંગનું દ્રાવણ. હવે આ દ્રાવણને હું પાણી ભરેલા બીકરમાં ઉમેરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે તમે જેમ જેમ પાણીની અંદર KMnO4ના દ્રાવણનો ઉમેરો કરતા જાઓ છો તેમ તેમ પાણીના કણોની અંદર KMnO4ના દ્રાવણના કણો એક સમાન રીતે અંદર મિશ્ર થતા જાય છે. એટલે કે KMnO4ના કણો એ પાણીના કણો વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય છે. ક્લિયર? તો તમને આ ગુણધર્મમાં ખબર પડી ગઈ હશે, એટલે કે લાક્ષણિકતામાં, કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. હવે આપણે બીજી લાક્ષણિકતા તરફ જઈશું. બીજી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે.
समझिए द्रव्यना कणों सतत गतिशील होय छे। गतिशील एटले के पोतानी गति ए चालू राखे छे। कई रीते तो उदाहरण तरीके आपणे जोईए तो रूम में मूकेल सरगती अगरबत्ती विद्यार्थी मित्रों अपने जारे अपना घर नी अंदर रहे देवस्थान में कोई एक खूणे सरगती अगरबत्ती ने मूकीए छे तो त्यारे ए अगरबत्ती नी सुगंध ए अपना आखा घर नी अंदर फैलायेली जोवा मळे छे। एटले के आपणे दूर बेसेला होय छतां पण आपणने ए अगरबत्ती नी सुवास आवे छे। तो आज सुवास छे एनी अंदर रहेला द्रव्यना कण ए केवा होय छे गतिशील होय छे। क्लियर विद्यार्थी मित्रों द्रव्यना कणों की गतिज ऊर्जा वधारे होय छे। केवी होय छे द्रव्यना कणों की गतिज ऊर्जा वधु होय छे। एटले के जो आपणे द्रव्यनुं तापमान वधारीए तो तापमान वधता द्रव्यनी गति ऊर्जामां पण वधारो थाय छे। एटले बीजी लाक्षणिकता शुं छे के द्रव्यना कणों सतत गतिशील होय छे। क्लियर विद्यार्थी मित्रों आज द्रव्यना कणों गतिशीलता दर्शावे छे। तो द्रव्यना कणों ए प्रसरणनो गुणधर्म पण धरावे छे। कई रीते समજીએ રૂમમાં મૂકેલ સરગતી અગરબત્તીનું ઉદાહરણ આગળ હું બોલી ગઈ કે આપણે જ્યારે રૂમના કોઈ ખૂણાની અંદર સરગતી અગરબત્તીને મૂકીએ છીએ છતાં પણ આખા રૂમમાં અગરબત્તીની સુવાસ ફેલાય છે એટલે કે એ સુવાસનું શું થાય છે આખા ઓરડામાં પ્રસરણ થાય છે। વિદ્યાર્થી મિત્રો દ્રવ્યના કણો પ્રસરણ પામે છે જો એની ગતિ ઊર્જામાં વધારો થાય તો એનું પ્રસરણ દર પણ શું થાય છે વધે છે। બીજી વસ્તુ કે આ ઉદાહરણને આપણે સમજવું હોય તો એક ગ્લાસમાં તમે શાહીનું પીપું અને બીજા ગ્લાસમાં મધનું તીખું ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો વિચારજો કે એક ગ્લાસની અંદર શાહીનું તીખું નાખેલું છે અને બીજા ગ્લાસમાં મધનું તીખું નાખેલું છે તો બે માંથી કોનું પ્રસરણ ઝડપથી થશે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવી। ક્લિયર કે જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે। હું તમને એક પ્રવૃત્તિ બતાવી શકું છું કે એક ગ્લાસની અંદર આપણે શાહીનું ટીપું નાખીએ તો આપણને શું જોવા મળે છે તો એ આપણે જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો આ એક બીકરની અંદર મેં પાણી લીધું છે અને એના એક ખૂણા પાસે બ્લુ રંગની શાહીનું ટીપું ઉમેરેલું છે
तो आपणे ए जोवानुं छे के आ शाहीना टीपानुं प्रसरण केवुं थाय छे। ज्यारे बीजा बीकरमां आपणे मधनुं टीपुं उमेरवानुं छे तो ए प्रवृत्ति तमे घरे करशो। विद्यार्थी मित्रों तमे ध्यानथी जोई शको छो के बीकरनी अंदर उमेरेल भूरा रंगनी शाही नुं प्रसरण એ ઝડપથી થતું જોવા મળે છે, એટલે કે દ્રાવણ આપણને ભૂરા રંગનું થતું જોવા મળે છે। ક્લિયર? ધ્યાનથી તમે જોઈ શકો છો કે દ્રાવણ તમને ભૂરા રંગનું થયેલું દેખાય છે, એટલે કે આ પ્રવૃત્તિ પરથી સાબિત થાય છે કે દ્રવ્યના કણોનું પ્રસરણ આ બીકરની અંદર ઝડપથી થાય છે। એટલે કે અહીં દ્રવ્યના કણો તરીકે શું છે? ભૂરી શાહીનું ટીપું, તો એ ટીપાનું પ્રસરણ એ પાણીની અંદર ઝડપથી થાય છે। ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રવૃત્તિ કરી ગયા એનું તારણ દર્શાવી દઈએ। બીકરમાં શાહીના ટીપાનું પ્રસરણ ઝડપી થાય છે જ્યારે બીજા બીકરમાં રહેલ મધનું પ્રસરણ ધીમું થાય છે। તો આના ઉપરથી આપણને પ્રસરણની વ્યાખ્યા મળી રહે, તો વ્યાખ્યા દર્શાવીએ। એક દ્રવ્યના કણોમાં બીજા દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ક્રિયાને પ્રસરણ કહે છે। ખ્યાલ આવે છે? પ્રસરણની વ્યાખ્યા શું છે? કે એક દ્રવ્યના કણોમાં બીજા દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ક્રિયાને પ્રસરણ કહે છે, જે આપણે શાહીના ટીપાની પ્રવૃત્તિ દ્વારા સમજી ગયા। ક્લિયર? ટૂંકમાં તાપમાન વધે તો પ્રસરણ દર પણ વધે। કઈ રીતે? તો દાખલા તરીકે તમે ઠંડા પાણીના ગ્લાસની અંદર ખાંડનો ઉમેરો કરો છો અને એ ખાંડને તમે હલાવો છો, તો ત્યારે કદાચ એ ખાંડને દ્રાવ્ય થતા સમય લાગે છે, પરંતુ એ જ ખાંડને જ્યારે તમે ગરમ પાણીમાં ઉમેરો છો ત્યારે ગરમ પાણીની અંદર રહેલી ખાંડનું પ્રસરણ ઝડપથી થાય છે, એટલે કે એ ખાંડ ઝડપથી ઓગળે છે। એનું કારણ કે તાપમાન વધતા તેની ગતિ ઉર્જા વધે છે, એટલે કે કણો ઝડપથી અંદર દ્રાવ્ય થવાનો પ્રયત્ન કરે છે। ક્લિયર? તો આ થઈ બીજી લાક્ષણિકતા કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને તેઓ પ્રસરણ પામે છે। વિદ્યાર્થી મિત્રો, બીજી લાક્ષણિકતા માટે એક સરળ પ્રવૃત્તિ જોઈએ કે બે પાત્રની અંદર એમાં એક પાત્રમાં ગરમ પાણી લેવામાં આવે અને બીજા પાત્રમાં
ठंडू पानी लेवामां आवे छे। हवे आ गरम पात्र नी अंदर एटले के जे पात्र मां गरम पानी भरेलु छे ए गरम पानी वाला पात्र नी अंदर कॉपर सल्फेट नो स्फटिक उमेरवामां आवे छे। એ જ રીતે ઠંડા પાણીમાં પણ કોપર સલ્ફેટનો સ્ફટિક ઉમેરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે એ ચકાસવાનું છે કે ગરમ પાણીની અંદર ઘન સ્ફટિકના કણનું પ્રસરણ કેવું થાય છે। બીજું કે તાપમાન વધારવામાં આવે અથવા તાપમાન વધે છે તો પ્રસરણ દર શું થાય છે એ આપણે સમજવાનું છે। સેમ વસ્તુ ઠંડા પાણીમાં કોપર સલ્ફેટનો સ્ફટિક ઉમેરવામાં આવે છે તો ત્યારે તેમાં પ્રસરણની ક્રિયા કેવી રીતે થાય છે તો એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ। વિદ્યાર્થી મિત્રો, કોપર સલ્ફેટનો ઘન સ્ફટિક તમને બીકરમાં દેખાય છે। કોપર સલ્ફેટને આપણે દૂરથી જ ઓળખી શકીએ છીએ, વાદળી ભૂરા રંગનો પદાર્થ છે। હવે આ બીકરની અંદર હું ગરમ પાણી ઉમેરીશ, વિદ્યાર્થી મિત્રો આ ગરમ પાણીવાળા બીકરમાં જ્યારે આપણે કોપર સલ્ફેટના ઘન સ્ફટિકને ઉમેરીએ છીએ તો ત્યારે શરૂઆતમાં એના ઉપરના ભાગની અંદર કોપર સલ્ફેટના ઘન સ્ફટિકનું પ્રસરણ થવાનું શરૂ થાય છે। તમે આ બીકરમાં ધ્યાનથી જોઈ શકો છો, ઉપરના ભાગમાં તમને કોપર સલ્ફેટનો આછો વાદળી રંગ જોવા મળે છે અને એના તળિયે તમે જોશો તો હજી કોપર સલ્ફેટના ઘન સ્ફટિકના કણો આપણને જોવા મળે છે। ટૂંકમાં ગરમ પાણીની અંદર તમે જ્યારે કોપર સલ્ફેટના કણને ઉમેરો છો એટલે કે સ્ફટિકને ઉમેરો છો તો તેમ તેમ ગરમ પાણીની અંદર કોપર સલ્ફેટના ઘન સ્ફટિકનું પ્રવાહી સ્ફટિકમાં રૂપાંતર થતું જાય છે અને આપણને આ વાદળી રંગનું દ્રાવણ મળે છે। એટલે કે ગરમ પાણીના કણોની અંદર કોપર સલ્ફેટના ઘન સ્ફટિકના કણો એ ગોઠવાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, તમને પાત્રના તળિયે એટલે કે બીકરના તળિયે હજી તમને ઘન સ્ફટિકના કણો જોવા મળશે, પરંતુ ગરમ પાણીની અંદર ઘન સ્ફટિકના કણોનું ઝડપથી પ્રસરણ થાય છે। જ્યારે ઠંડા પાણી ભરેલા બીકરની અંદર તમે જ્યારે કોપર સલ્ફેટના સ્ફટિકને ઉમેરો છો તો ત્યારે કોપર સલ્ફેટના સ્ફટિકનો પ્રસરણ થવાનો દર એ વધે છે, એટલે કે કોપર સલ્ફેટના કણને ઠંડા પાણીમાં ઓગળતા વાર લાગે છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આ એક સામાન્ય બાબત છે કે તમે ગરમ પાણીની અંદર ખાંડને પણ નાખો છો તો ખાંડના કણો નું ઝડપથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે। સેમ આ જ વસ્તુ આપણે કોપર સલ્ફેટમાં પણ સમજવાની છે। ક્લિયર? તો હવે આપણે એના તારણ ઉપર જઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રવૃત્તિ કરી ગયા એમાં જોઈએ કે પાત્રમાં ઘન સ્ફટિકનું પ્રસરણ શરૂ થાય છે, એટલે કે ગરમ પાણીની અંદર જ્યારે કોપર સલ્ફેટના સ્ફટિકને ઉમેરવામાં આવે, ઠંડા પાણીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ઉમેરવામાં આવે તો શરૂઆતમાં શું થાય છે કે પાત્રની અંદર રહેલા ઘન સ્ફટિક કણનું પ્રસરણ થવાની શરૂઆત થાય છે। ત્યારબાદ બીજી બાબત એના ઉપરથી આપણે શીખવાની હતી કે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ ઘન કણનું પ્રસરણ વધે છે। ઘન કણનું પ્રસરણ વધે એટલે કે આપણને દ્રાવણ એ કેવા રંગનું થતું જોવા મળે છે, વાદળી રંગનું થતું દેખાય છે। તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે, તો મેં તમને એવું કહ્યું કે ગરમ પાણીની અંદર જ્યારે કોપર સલ્ફેટના સ્ફટિકને આપણે ઉમેરીએ છીએ તો ત્યારે એની ગતિ ઊર્જા વધે છે, તેથી મિશ્ર થવાનો દર વધે છે, એટલે કે ઝડપથી મિશ્ર થશે, એને વધારે સમય લાગશે નહીં। પણ આ જ વસ્તુ જ્યારે ઠંડા પાણીમાં આપણે વિચારશું તો
શું થશે કે એ કોપર સલ્ફેટના સ્ફટિક કણનું પ્રસરણ થવામાં વધારે સમય લાગે છે. ક્લિયર? એટલે કે ટૂંકમાં આપણે જે ત્રણ પ્રવૃત્તિની વાત કરી, સરકતી અગરબત્તી, શાહીનું ટીપું અને ગરમ પાણી અને ઠંડા પાણીમાં કોપર સલ્ફેટના સ્ફટિકનું પ્રસરણ, આ પ્રવૃત્તિ ઉપરથી આપણને શું તારણ મળે છે કે દ્રવ્યના કણો એ ગતિશીલ હોય છે. બીજું કે આ કણો એ એકબીજાની અંદર ગોઠવાવાના પ્રયત્ન કરે છે અને દ્રવ્યના કણો એ પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ હવે આપણે આગળના ગુણધર્મો ઉપર જઈશું, એટલે કે લાક્ષણિકતા ઉપર, કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આજના લેક્ચરમાં સમજ પડી ગઈ હશે. ફરીવાર આપણે મળીશું. હેવ અ નાઇસ ડે.